નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ કે અર્થશાસ્ત્રની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક એટલે કે ગાલાના અસાઇનમેન્ટ બુકની અંદર જે પેપર આપ્યા છે એનું પેપર નંબર એક કે આ પેપર બોર્ડ દ્વારા જે મે હજાર એકવીસની પરીક્ષા માટે મોકલ નમૂનાનું પ્રશ્નપત્ર છે પણ ગાલા બુક પ્રમાણે પેપર નંબર એક આ પ્રશ્નપત્રનો આપણે આ વિડીયો લેક્ચરની અંદર વિભાગ એ અને બી એટલે કે સેક્શન એન્ડ બી એમ સીક્યુ અને એસ ક્યુ વિશે અભ્યાસ કરીશું તો સેક્શન એની ની અંદર પ્રશ્ન પંદર એમસીક્યુ પૂછાય છે તો એકથી થી પંદર પ્રશ્ન આપેલા હોય એમાંથી તમારે કોઈ પણ એક

કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો ચાર વિકલ્પ છે એમાં પહેલો વિકલ્પ છે સતત બીજો અસતત ત્રીજો વિસ્તાર અને ચોથો આદર્શ તો આનો સાચો જવાબ છે મિત્રો સતત તો કે આલેખ લેખ ઈ સતત પ્રકારના વિતરણ માટે થઈને દોરવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે બે હજાર ચૌદમાં માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો ક્યારે બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો તો અહીંયા ચાર ઓપ્શન છે એમાં પહેલો છે એકસો ત્રીસ બીજો છે નેવું ત્રીજો છે એકસો સુડતાલીસ અને ચોથો છે એકસો ને તો આનો સાચો જવાબ છે મિત્રો એ એકસો ને ત્રીસ ત્યારબાદ ત્રીજો આપણે વિકલ્પ જોઈએ તો કે ત્રીજા પ્રશ્નની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાના આંક એટલે કે પી ક્યુ એલ આય એનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું હોય તો ચાર ઓપ્શન એ પાસે પહેલો સો થી ઓછું બીજું સો કરતાં વધારે ત્રીજું સો અથવા શૂન્ય તો આનો સાચો જવાબ છે મિત્રો સી વિકલ્પ સી સો કારણ કે મા જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય હંમેશા સો હોય એનથી વધારે પણ ન હોય અને એનથી ઓછું પણ ન હોય ત્યારબાદ ચોથો જોઈએ ભાઈ માંગમાં વૃદ્ધિ થવાના કારણે એટલે કે માંગમાં વધારો થાય તો તેના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય ભાવ વધારો એટલે ફુગાવો એ તો આપણને ખબર છે પણ માંગ વધે અને ભાવ વધારો થાય તો એને કયા પ્રકારનો ફુગાવો કહેવાય તો પહેલું માંગ પ્રેરિત બીજું ખર્ચ પ્રેરિત ત્રીજું વેતન પ્રેરિત કે ચોથું નફા પ્રેરિત તો આનો સાચો જવાબ છે માંગ પ્રેરિત તો એનો પહેલો એમસીક્યુ આવશે માંગ પ્રેરિત પાંચમો સવાલ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું એટલે કે આપણી ભારતની મધ્યસ્થ બેંક કઈ આરબીઆઈ આરબીઆઈ પહેલાં ખાનગી બેંક હતી પછી આઝાદી પછી એનું રાષ્ટ્રીયકરણ એટલે કે સરકાર હસ્તક લેવામાં આવી તો એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો આપણને અહીંયા પહેલો ઓપ્શન આપ્યો છે ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ બીજો ઓપ્શન આપ્યો છે ઓગણીસો ઓગણપચાસ ત્રીજો ઓપ્શન આપ્યો છે ઓગણીસો અને ચોથો ઓપ્શન આપ્યો છે ઓગણીસો એકાવન તો આનો સાચો જવાબ છે મિત્રો બી પેપર પ્રમાણે આ ઓપ્શન યાદ નહીં રાખતા કારણ કે મેં મારી રીતે આડાવળા ક્રમ સેટ કર્યા તમારે સાચો વિકલ્પ યાદ રાખવાનો છે ત્યારબાદનો આપણે સવાલ જોઈએ તો કે ભાઈ ભારતમાં વેપારી બેંક મોટે ભાગે કેટલા પ્રકારના વેપારી બેંકની અંદર ખાતાઓ અથવા થાપણો હોય છે ભારતમાં વેપારી બેંકમાં મોટાભાગે છે બેનો મતલબ એ થાય તો પહેલું આવે છે બે પ્રકારના બીજું આવે છે છ પ્રકારના ત્રીજો ઓપ્શન છે દસ પ્રકારના અને ચોથો ઓપ્શન છે ત્રણ પ્રકારના તો અહીંયા એનો સાચો જવાબ આવે છે ત્રણ પ્રકારના ખાતાઓ અથવા ત્રણ પ્રકારની થાપણો કાઉન્સિલ ઓફ મેડિકલ છે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી વ્યક્તિના ખોરાકમાં દૈનિક કેટલી કેલરી હોવી જોઈએ આવું નક્કી કર્યું છે કોને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એની વ્યક્તિની ઓછામાં ઓછી રોજના ખોરાકની અંદર કેટલી કેલરી નક્કી કરી છે તો એ ચોવીસો કેલરી બી ત્રેવીસો કેલરી સી બાવીસો કેલરી અને ડી એકવીસો કેલરી તો મિત્રો આનો હાચો જવાબ આવે છે ડી એકવીસો કેલરી તો એકવીસો કેલરી ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા નક્કી કરાયો છે ત્યારબાદનો આપણે સવાલ જોઈએ તો કે વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી બે હજાર તેરના વર્ષની અંદર સૌથી ઓછી ગરીબી ભારતના કયા રાજ્યમાં જોવા મળી હતી તો પહેલું આવે છે ગુજરાત બીજું આવે છે રાજસ્થાન ત્રીજું આવે છે ગોવા અને ચોથું છે બિહાર તો એમાંથી સાચો જવાબ છે સી ગોવા કારણ કે સૌથી ઓછી ગરીબી બે હજાર તેર ના વર્ષની અંદર ગોવાની અંદર જોવા મળી હતી ત્યારબાદ આવે છે આગળનો પ્રશ્ન નવમો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ એ બેરોજગારીમાં વધારો કરે છે તો પહેલો ઓપ્શન એનો આવે છે કે શ્રમ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ બીજો ઓપ્શન છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ત્રીજો ઓપ્શન છે શિક્ષણ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને ત્યારબાદ આવે છે ખેત પ્રદાન ઉત્પાદન ઉત્પાદન પદ્ધતિ પદ્ધતિ તો મિત્રો આનો સાચો જવાબ છે મૂડી આ ચાર વિકલ્પોમાંથી આ બી નામનો વિકલ્પ એનો સાચો જવાબ છે ત્યારબાદ આવે છે દસમો એમસીક્યુ એટલે કે સવાલ ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર ક્યાં શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર શ્રમના પુરવઠાના સંદર્ભમાં જોઈએ તો એ સક્રિય બેરોજગારી બી નિષ્ક્રિય બેરોજગારી સી બાળકો અને ડી વૃદ્ધો તો આનો સાચો જવાબ છે મિત્રો એ સક્રિય બેરોજગારી ત્યારબાદ આવે છે અગિયારમો પ્રશ્ન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો તો વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા અંદર પહેલો વિકલ્પ છે ચીન બીજો વિકલ્પ છે ભારત ત્રીજો છે ઓસ્ટ્રેલિયા અને ચોથો છે અમેરિકા તો આપણને બધાને ખબર છે આનો સાચો જવાબ આવશે એ ચીન ચીન એ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પણ જો ભારતની વસ્તી વૃદ્ધિનો દર આ પ્રમાણે રહો તો ભારતને શંકાને કોઈ સ્થાન નથી પહેલો નંબર લઈ લે છે વસ્તી વધારામાં બીજે ક્યાંય નહીં બારમો સવાલ આવે છે લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય તો લેણદેણ તુલા એટલે કે આપણી વિદેશ વેપારની તુલા તો કે વિદેશ વેપારની તુલાની અંદર લેણદેણની ખાતાની અંદર કેટલા ખાતા હોય લેણદેણ તુલામાં તો પહેલો બે બીજો ત્રણ ત્રીજો વિકલ્પ ચાર અને ચોથો વિકલ્પ પાંચ તો આનો જવાબ છે મિત્રો એ તુલાની અંદર બે ખાતા હોય છે છે સવાલ રેલવે કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે તો રેલવે ઈ એનો પહેલો વિકલ્પ આવે છે ખાનગી ક્ષેત્ર બીજો આવે છે જાહેર ક્ષેત્ર ત્રીજો આવે છે સંયુક્ત ક્ષેત્ર અને ચોથું આવે છે સહકારી ક્ષેત્ર તો રેલવે કોઈ વ્યક્તિગત માલિકીની નથી જીઓ રેલવે એવું કઈ નામ સાંભળ્યું છે તમે નહીં ભારતીય રેલવે નામ સાંભળ્યું છે તો માલિકી કોની થાય છે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારની તો કે બી વિકલ્પ એનો સાચો જવાબ આવશે તેરમો પ્રશ્ન આવે છે સોરી મિત્રો ચૌદમો પ્રશ્ન આવે છે મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું રોકાણ કરવું જરૂરી છે અથવા તો મોટા પાયાના ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા કેટલી નક્કી કરી છે તો એનો પહેલો વિકલ્પ છે બે કરોડ બીજો વિકલ્પ છે પાંચ કરોડ ત્રીજો વિકલ્પ છે દસ કરોડથી વધુ અને ચોથો વિકલ્પ છે સો કરોડ તો આનો સાચો જવાબ છે મિત્રો દસ કરોડથી વધુ અને ત્યારબાદ આપણે આ છેલ્લો એમસીક્યુ પંદરમો એમસીક્યુ જોઈએ તો આકર્ષણ સ્થળાંતર સ્થળાંતરની અસરો એ કેવા પ્રકારની અસરો ગણાય આકર્ષણ સ્થળાંતર એટલે કે ભાઈ લોકો ગામડા તરફથી શહેરો તરફ આકર્ષાયને ધંધા માટે શિક્ષણ માટે સારી ગુણવત્તાવાળો ધોરણ જીવવા માટે આ ભૌતિક સુવિધાઓ જોઈને લોકો ગામડા તરફથી શહેરો તરફ આકર્ષા આકર્ષતા હોય તો એ નકારાત્મક અસર ગણાય હકારાત્મક શૂન્ય કે સાપેક્ષ તો મિત્રો આનો સાચો જવાબ છે સેક્શન બી કયો હકારાત્મક અસર કારણ કે આકર્ષણ સ્થળાંતરને કારણે શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે હવે આપણે મિત્રો

પંદર ગુણનો આ વિભાગ છે એટલે કે રજૂ કરવી હોય તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ અથવા તો ચિત્ર દ્વારા નિરૂપણ આને આકૃતિ અથવા આલેખ તરીકે ઓળખવામાં આવે છે સત્તર નંબરનો પ્રશ્ન જોઈએ તો આલેખ દોરવા માટે અને આલેખને સમજવા માટે કયા વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે તો મિત્રો એકદમ ઈઝી જવાબ છે આલેખને દોરવા અને આલેખને સમજવા માટે આંકડાશાસ્ત્રના વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે કારણ કે ગાણિતિક માહિતી આપણે રજૂ કરવાની છે આલેખ સ્વરૂપ એટલે આંકડા શાસ્ત્રની અંદર ગણતરી અને આલેખ બંને વસ્તુ આવી જાય છે વડે ભાગતા જે આવક મળે તેને માથાડીઠ આવક કહેવાય દાખલા તરીકે આપણા દેશની સો કરોડની ની આબાદી છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવક સો કરોડ છે તો સો કરોડ ને સો આપણને એક વ્યક્તિ આવક કેટલી મળે તો કે રૂપિયો એવી જ રીતે દસ કરોડ હોય તો એક વ્યક્તિ આવક કેટલી મળે દસ રૂપિયા આમ કુલ વસ્તીને સાથે રાષ્ટ્રની કુલ આવક વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય એને માથાડીઠ આવક કહેવાય ઓગણીસમો પ્રશ્ન જોઈએ ભારતમાં મધ્યસ્થ બેંક ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે એટીએમનું પૂરું નામ જણાવો એટીએમનું પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે બેંકુ ગ્રાહકોને હાલ ચોવીસ કલાક અને હાથે હાથ દિવસ કોઈપણ પ્રકારના રજા વગર નાણાંના ઉપાડની અને સીડીએમ દ્વારા નાણાં જમા કરાવવાની સુવિધા આપે છે એકવીસમો પ્રશ્ન ગરીબી રેખા એટલે શું તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી

માપદંડો પ્રકારો નક્કી કરવા માટેના માપદંડો તો આપણે આગળ જન્મદર સોરી માથાડી આવક તો હવે આવે છે મૃત્યુદર તો મૃત્યુ દર મૃત્યુ દર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા તે સમય દરમિયાન ની કુલ વસ્તી એને ગુણ્યા સો એટલે આપણને મૃત્યુ દર મળશે હજાર કરો તો દર હજારે મળશે રોકડિયા પાકના ગમે તે બે ઉદાહરણ આપો તો રોકડિયા પાકના તમ તો ઘણા બધા ઉદાહરણ છે મગફળી તલ એરંડો અળસી શેરડી કપાસ રબર શર્ટ રોકડિયા પાક કોને કહેવાય કે જે પાકનું ઉત્પાદન થાય એટલે એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર બજારમાં સીધું વેચાણ કરીને એને રોકડમાં રૂપાંતર કરી શકાય નાબાર્ડની સ્થાપના કયા વર્ષની અંદર થઈ હતી તો નાબાર્ડની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને બ્યાસીમાં માં થઈ હતી ક્યારે ઓગણીસો ને બ્યાસીમાં માં હરિયાળી ક્રાંતિના સમયગાળામાં છવ્વીસમો પ્રશ્ન જોઈએ તો કે લેણદેણની તુલામાં ખાદ છે એમ જો જ્યારે ઉધાર બાજુનો સરવાળો કઈ બાજુનો સરવાળો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો ત્યારે તેને લેણદેણની તુલામાં ખાદ છે એમ કહેવાય ટૂંકમાં સાદી ભાષામાં કેવી આવક કરતા જાવક વધે એટલે ખાદ્ય ઉભી થાય પ્રશ્ન વેપાર તુલા નો વેપાર તુલા એટલે શું ભાઈ કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત ભૌતિક સ્વરૂપો એટલે એમાં સેવાઓની આયાત ગણવામાં આવતી નથી તો માત્ર વસ્તુઓની જ આયાત ગણવામાં આવે અને નિકાસના મૂલ્યોના મૂલ્યો મૂલ્યોની હિસાબી નોંધ નું એટલે વેપાર તુલા તો કે આપણે આયાત કરવી ઈ અને નિકાસ કરવી ઈ બે વચ્ચેનું જે સર્વયુ નક્કી થાય છે એને કહેવાય તુલા પ્રશ્ન પ્રશ્ન આપણે સોરી જોઈએ ગૃહ ઉદ્યોગ એટલે શું તો કે વીજળી યંત્રોના ઉપયોગ વિના સાદા ઓજારો વડે અને ઓછા મૂડી રોકાણથી કુટુંબના સભ્યો દ્વારા જ ચલાવવામાં આવતા ઉદ્યોગને ટૂંકમાં જેમાં વીજળી ઓછી જોવે યંત્રોનો પ્રમાણ બહુ ઓછો હોય અને યંત્રો જોવે તો પણ સાદા અને મૂડી રોકાણ બહુ ઓછું કે નજીવું હોય અને કુટુંબના સભ્યો જ એમાં કારીગર તરીકે કામ કરતા હોય આવા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ દાખલા તરીકે લિજ્જત પાપડ એક દિન સમયે ગૃહ ઉદ્યોગ તરીકે સ્થપાણો હતો જોકે આજે વિશાળ કદની કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવી ગયું છે ઓગણત્રીસમો સવાલ ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારે થયો હતો તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના અમલ એટલે કે ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ પહેલી થયો હતો એમસીક્યુમાં પણ આ સવાલ પૂછાઈ શકે અને છેલ્લો આપણે સેક્શન બી નો સવાલ જોઈએ સ્થળાંતર એટલે શું તો કે સ્થળાંતર એટલે કે ભાઈ વ્યક્તિનો પોતાના વસવાટના સ્થળેથી વ્યક્તિ જે જગ્યાએ વસવાટ કરતો હોય એ વસવાટના સ્થળેથી બીજા સ્થળે લાંબા સમય સુધી વસવાટ કરે ત્યારે તેને સ્થળાંતર કહેવાય દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાંથી સુરત તરફ આવેલી બધી કાઠિયાવાડી કોમ આને સ્થળાંતર કહેવાય કરો 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 અને વધુને વધુ શેર આ ઉપરાંત અમારા ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક